કરોડો રૂપિયાના કિંમતનું ગ્રે કાપડ લઈ બારોબાર સગેવગે કરનારા કાકા ભત્રીજાને પાંડેસરા પોલીસે બાતમીના આધારે આશાપુરી બ્રિજ પાસેથી પકડી પાડ્યા હતા. અગાઉ આ ચીટિંગના ગુનામાં બે આરોપી પકડાયા હતા. કાકા ભત્રીજા બંને પાંડેસરાને ચોક બજાર પોલીસમાં ચીટિંગના ગુનામાં વોન્ટેડ હતા. સુરતની ઓળખસમા કાપડ વેપારમાં ઉઠમણાઓનો દોર યથાવત હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે બોમ્બે માર્કેટ ખાતે દુકાન શરૂ કરી ઉધારમાં કાપડ લઈ ઉઠમણું કરનાર કાકા ભત્રીજા વિરુદ્ધ ફરિયાદો નોંધાયા બાદ પાંડેસરા પોલીસે બાતમીના આધારે આશાપુરી બ્રિજ પાસેથી બંનેને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કાકા કિશન જેઠાજી સોની અને ભત્રીજા શાંતિલાલ છોગાલાલ સોનીએ પહેલાં બોમ્બે માર્કેટમાં ભાડેથી દુકાન લઈ શરૂઆતમાં વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે ગ્રે કાપડનો માલ લઈ વાયદા પ્રમાણે રૂપિયા આપી દેતા હતા, જેથી વેપારીઓ ઠગટોડકી પર વિશ્વાસ કરી લાખો કરોડોનો ગ્રે કાપડનો માલ ક્રેડિટ પર આપ્યો હતો. આરોપી શાંતિલાલ સોની અને ચેક રિટર્નના 22 કેસ ચાલે છે, જેમાં 6 કેસમાં તેને સજા પણ મળી ગઈ છે. કાકા ભત્રીજાની ટોળકીએ સુરત શહેરમાં ઘણા વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો માલ લેણ નાણાં ન આપી ભાગી ગયા હતા. આગામી દિવસોમાં કાકા ભત્રીજાની ટોળકી સામે અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ચીટિંગના ગુનાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. તો અગાઉ આ ગુનામાં મેનેજર ભાવેશ ચનિયારા સહિત બે પકડાયા છે, જે હાલ લાજપુર જેલમાં છે. હસસેડા સાથે હાજર કુરેશી.